કેમ છો મિત્રો, હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું દિવાળી સ્પેશિયલ એકદમ નવી ડિઝાઇનના શક્કરપારા, જેને આપણે રવાના ટ્વિસ્ટર કહીશું. એને આપણે રવામાંથી બનાવીશું અને બન્યા પછી એનો શેપ જોઈને તમે બાળકો અથવા મહેમાનોને સર્વ કરશો ને તો એ લોકો પણ જોઈને એકદમ ખુશ થઈ જશે અને તમને પૂછશે કે આ કેવી રીતે બનાવ્યા. અને બન્યા પછી એકદમ ક્રિસ્પી બને છે, જેને તમે 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બાળકોને ટિફિનમાં આપી શકો છો, પ્રવાસમાં પણ જઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ રવાના ટ્વિસ્ટર. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. આજે આપણે દિવાળી માટે સ્પેશિયલ રવાના શક્કરપારા પણ અલગ શેપમાં બનાવીશું. એકદમ સરસ શેપમાં, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણે આજે નમકીન એટલે કે શક્કરપારા બનાવીશું. એના માટે મેં અહીં 1 કપ સૂજી લઈ લીધું છે. એકદમ ઝીણો રવો લેવાનો છે. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો એને મિક્સર જારમાં ફેરવીને ઝીણો કરી લેવાનો, પણ ધ્યાન રાખવાનું કે આપણે ઝીણો જ લેવાનો છે. મેં અહીં 1 કપ લીધો છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 1 મોટી ચમચી આપણે કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને આ રીતે મસળીને નાખવાની, જેથી એકદમ ઝીણી થઈ જશે અને એનો ટેસ્ટ પણ અને એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. કસૂરી મેથી નાખ્યા બાદ હવે મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. મેં અહીં 1 મોટી ચમચી ઘી લીધું છે. ઘીની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો. અને બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. રવામાં ઘી બરાબર ભળી જાય ત્યાં સુધી એને હાથથી આપણે મસળીને મિક્સ કરી લઈશું. જુઓ, રવો અને ઘી સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી લઈશું અને લોટ બાંધી લઈશું. પાણી મેં અહીં નોર્મલ જ લીધું છે અને એને આપણે થોડું થોડું મિક્સ કરીશું અને એકદમ આપણે રોટલી જેવો લોટ બાંધીએ ને એવો લોટ બાંધવાનો છે. જ્યારે તમે રવામાં પાણી નાખો ને તો એ પહેલે છૂટો પડી જતો હોય છે, પરંતુ જેમ જેમ પાણી નાખતા જશો એને મસળતા જશો એમ એમ એ બાઇન્ડ થતું જશે, એટલે કે બંધાતું જશે અને એને બાંધાઈ જાય એકદમ. પણ આપણે લોટ છે ઢીલો જ રાખવાનો છે, કારણ કે પછી સોજી ફૂલતી હોય છે એટલે પછી બહુ કડક લોટ થઈ જશે. એટલે પહેલેથી તમે થોડું પાણીનું વધારે પ્રમાણ લઈ લો અને ઢીલો લોટ બાંધો, તો જ્યારે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું ને તો ત્યારબાદ એ એકદમ સરસ કડક થઈ જશે. જુઓ આ રીતનું, એમાં થોડું વધારે પાણી લેવાનું, હું તમને બતાવું છું કેટલું પાણી લેવાનું એ ને કેવો લોટ બાંધવાનો એ. જુઓ, મેં પાણી લઈને લોટને બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ છે. હવે એને આપણે લગભગ 3-4 મિનિટ મસળવાનું છે. મસળવાથી શું થશે, સોજીથી એકદમ લોટ જેવી થઈ જશે અને આપણો લોટ જેવો એકદમ સરસ બંધાઈ પણ જશે. અને મસળશો એટલે જેટલું પણ સોજીએ પાણી પીવાનું હશે એટલું બધું પી લેશે અને એકદમ સોફ્ટ થઈ જશે. ઘણા બધાની ફરિયાદ હોય છે કે સોજીમાંથી લોટ નથી સરસ બંધાતો. તમે જોઈ શકો છો મારો લોટ સરસ બંધાઈ ગયો છે. જુઓ, એકદમ સોફ્ટ અને રોટલી જેવો મેં બાંધ્યો છે, જે રીતે આપણે રોટલી બનાવીએ ને એ રીતે બાંધ્યો છે. હવે એને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણો લોટ જે સોફ્ટ રાખ્યો છે ને રોટલી જેવો, એ પરોઠા જેવો થઈ જશે. તો 10 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈએ. જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણે જોઈ લઈએ. જુઓ, એકદમ સરસ પરોઠા જેવો લોટ થઈ ગયો છે. હવે એમાંથી આપણે 3 ભાગ પાડી લઈશું અને 1 ભાગને આપણે જાડી રોટલી વણી લેવાની છે. પહેલે એને મસળીને સોફ્ટ કરી લઈશું. સોફ્ટ કરીને આપણે એને વણી લઈશું. જે રીતે આપણે શક્કરપારાની રોટલી વણતા હોય છે એ રીતે જ વણવાનું છે. તમે જોઈ શકો છો વણતી વખતે સહેજ પણ નથી લાગતું કે રવામાંથી આપણે લોટ બાંધ્યો છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી આપણે રોટલી વણી લેવાની છે. જેમ આપણે શક્કરપારામાં થોડું જાડી રોટલી રાખતા હોય છે એવી નહીં રાખવાની, થોડી પાતળી કરવાની, કારણ કે આમાં આપણે વળ વાળવાના છે એટલે ટ્વિસ્ટ કરવાના છે. એટલે પછી એને જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે ફ્રાય કરતાં પણ બહુ વાર લાગશે ને, જો તમે ધીમા તાપે ફ્રાય નહીં કરો તો અંદરથી કાચી રહી જશે. એટલે જુઓ આ રીતની આટલી પાતળી આપણે રોટલી વણી લઈશું. હવે એને ચપ્પુથી આપણે
कट करी लेशुं। तमने जे साइज ना जोवे तमे ए साइज ना कट करी शको छो, परंतु आटला एक एक इंच एक थी दोढ़ इंच ना आपणे ने कट आपवाना छे। जो आ रीतना अने ऊपर भी आपणे दोढ़ दोढ़ इंच ना कट आपीशुं, जेथी आपणे ज्यारे एने ट्विस्ट करी तो आपणो ने ईजी रहे। जो आ रीतना હવે આપણે એને છૂટા કરી લઈશું। જો આ રીતે છૂટા પાડ્યા બાદ આપણે એક ફોક લઈ લઈશું, ફોકને ઊંધી સાઈડ રાખીશું અને એને આટલી તમારી લંબાઈ હોવી જોઈએ જેટલી ફોકની હોય છે, અને એને સહેજ દબાવી દેવાનું, એટલે પાછળ એની ઇમ્પ્રેશન આવી જવી જોઈએ। જુઓ આ રીતે દબાવી અને પછી એને આપણે રાઉન્ડ કરી દેવાનું છે। જુઓ આ રીતનું ટ્વિસ્ટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે ઉપર ફોકની। તમને બીજી પણ બતાવું છું હું। જો એક ફોક લો અને એને પાછળના ભાગે લેવાનો છે, અને જે આપણે લંબાઈમાં રાખી છે એને સરસ આમ પ્રેસ કરી દેવાની છે। ચાહો તો થોડું ઘી કે તેલ પણ ફોક પર લગાવી શકો છો જેથી ચોંટે નહીં, અને જુઓ આ રીતનું બરાબર એમાંથી બહાર લોટ નીકળવા લાગે ત્યારબાદ એને આપણે રોલ કરી લેવાનું છે, ટ્વિસ્ટ કરી લેવાનું છે। જુઓ દેખાય છે ને બરાબર, અને જુઓ, અને પછી હવે આપણે એને ફ્રાય કરી લઈશું। આ જ રીતે આપણે બધા ટ્વિસ્ટ બનાવી લઈએ। જુઓ મેં બધા જ ટ્વિસ્ટ વાળી લીધા છે અને તમે જોઈ શકો છો બધા પર સરસ ફોકની ઇમ્પ્રેશન આવી ગઈ છે। હવે આપણે એને ફ્રાય કરી લઈશું, ફ્રાય કરવા માટે તેલ મૂકી લઈએ। જુઓ ટ્વિસ્ટરને તળવા માટે મેં તેલ મૂકી દીધું છે, અને તેલને મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે, બહુ ગરમ એકદમ નથી કરી લેવાનું, કારણ કે આપણે એને બે ત્રણ વખત વડ વાળેલા છે એટલે એને તળતા વાર લાગશે, નહીં તો પછી ક્રિસ્પી નહીં થાય। હવે આપણે એને તેલમાં નાખી દઈશું। જુઓ તેલ તમારું એવું હોવું જોઈએ કે ધીરે ધીરે એના બબલ્સ ઉપર આવે અને ટ્વિસ્ટર આપણા ધીરે ધીરે ઉપર આવે એ રીતનું તેલ હોવું જોઈએ, બહુ એકદમ ગરમ ના હોવું જોઈએ। આપણે એમાં નાખીશું અને એને ધીમા તાપે ફ્રાય કરી લઈશું। જુઓ મેં ટ્વિસ્ટર નાખી દીધા છે, અને હવે એને આપણે આમ ફેરવતા ફેરવતા ફ્રાય કરવાના છે, એટલે કે બધી બાજુથી એ સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે। જુઓ હમણાં જ કેટલા સરસ લાગે છે, હજી થોડો કલર ગોલ્ડન આવશે પછી એકદમ સરસ લાગશે। જુઓ લગભગ 7-8 મિનિટ થઈ ગઈ છે, મેં એકદમ ધીમા તાપે તમે જોઈ શકો છો હવે સરસ કલર આવી ગયો છે, અને જુઓ એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે। તમે એને આમ ખખડાવશો ને તો ચમચામાં તમારા ખખડવા જોઈએ એટલે ક્રિસ્પી હોવા જોઈએ। હવે આપણે એને કાઢી લઈશું અને બીજા આ જ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું। તમને કલર જેવો જોઈએ તમે કરી શકો છો, થોડો ગોલ્ડન જોઈતો તો તમે થોડો ગોલ્ડન પણ કરી શકો છો। જુઓ બન્યા છે ને એકદમ મસ્ત। હવે આપણે બીજા પણ આ રીતે જ ફ્રાય કરી લઈએ। જુઓ મિત્રો તૈયાર છે આપણા ટ્વિસ્ટર, અને જુઓ એકદમ ક્રિસ્પી એને ખખડવાનો અવાજ જુઓ, બન્યા છે ને એકદમ ક્રિસ્પી, અને જોવામાં જુઓ એકદમ સરસ દેખાય છે। જુઓ એકદમ સરસ ફોકની ઇમ્પ્રેશન આવી ગઈ છે। કોઈ પણ તમે જુઓ, તમે આ ટ્વિસ્ટર બાળકોની સહાયથી પણ બનાવી શકો છો, બાળકો ફ્રી હોય તો એને તમે લંબચોરસ કાપીને આપી શકો છો ફોક પર, એ લોકો સરસ, એમને પણ મજા આવશે અને એમનો ટાઈમ પાસ પણ થશે। તો મિત્રો આ દિવાળી પર ચોક્કસથી મારા આ ટ્વિસ્ટર બનાવજો। હું તમને જુઓ હું તમને એક તોડીને પણ બતાવું છું, એકદમ ક્રિસ્પી છે, જુઓ જુઓ બન્યા છે ને એકદમ સરસ ક્રિસ્પી, કોઈ પણ તમે જોઈ લો અને કોઈ જોઈને કહી નહીં શકે કે આ સોજીના છે, આપણે આમાં સહેજ પણ મેદાનો ઉપયોગ નથી કર્યો। તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો। ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ વેરી મચ।